होते हैं। स्मित रुचिर पूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रित सकल जीवति सुखदो महाश्रेयो मूर्ति जयति सही नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराधनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। ओम श्री हरि कृष्णाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने हेती जय स्वामीनारायण। सदगुरु आधारण स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर सातमो ने तरंग 18 एमा छेल्ले एम कथा लखे छे के भगवान श्री हरि धमड़का गामनी अंदर छे। धमड़का ने छोड़ीने श्रीजी महाराज जयरे तैयार थया त्यारे लाधाजी बहु उदास थई गया। लाधाजीए भगवान ने प्रार्थना करी, प्रभु एमना प्रबोधिनी एकादशी आवे छे, धर्मदेवनु प्रागट्य छे, कार्तिक सुधी पूनम आवे छे, देव दिवाळी, त्यारे भक्ति माताનું પ્રાગટ્ય છે, તો મહારાજ આવા મોટા ઉત્સવ રામાનંદ સ્વામીનું પ્રાગટ્ય પણ લાધાજીએ કીધું છે, સ્વામીએ પણ નોંધ્યું છે। તો આ બધા પ્રાગટ્યના ઉત્સવો જો તમે ધમડકામાં જ કરો તમને વિશેષ લાભ મળે। મહારાજ કે ભલે અમે અહીં રોકાશું। પછી મહારાજે કંકોત્રીઓ લખાવી, તાજી કલમો લખી, ખર્ચી હોય તો લઈને આવજો, ઘરમાં કંઈ પ્રોબ્લેમ થાય હોય તો આવતા નહીં। તોય પણ મહારાજ એટલા ઉદાર છે કે છેલ્લે હરિચરિત્રમ સાગરમાં છેલ્લે તરંગમાં એમ નોંધાયું, મહારાજે કહ્યું ખર્ચી લીધા વિના કદાચ આવ્યા હો તો ભૂખ્યા ના મરતા। મહારાજના બેઠા શબ્દો સ્વામીએ લખ્યા છે, ભૂખ્યા ના મરતા, લઈ જજો અને તમારું ગુજરાન ચલાવજો। સત્સંગમાં એવું છે કે જે નક્કી જેમ કર્યું હોય ને એમ કાયદાથી જ 100% સત્સંગમાં ચાલતું નથી, કારણ કે સત્સંગ ભાવનાનો વિષય છે। એરપોર્ટ કાયદાથી ચાલે, કોર્ટ કાયદાથી ચાલે, એમબીસી કાયદાથી ચાલે, પણ સત્સંગની અંદર ભગવાનને પણ થોડો કાયદો લૂસ રાખવો પડે છે। ભગવાન એ કહે છે કે અમે અમારા ભક્તના અવગુણ બાજુ જોતા નથી, એ લૂસ જ રાખ્યું છે ને। મહારાજ કહે છે જોયું નહીં, સ્વામીએ લખ્યું, જોયું નહીં કર્તવ્ય અમારું જીવન જાણું છું, તમે બિરુદ તમારું પાડ્યું જીવન જાણું છું। લૂસ રાખ્યું છે તો જ જીવના કલ્યાણ થાય, બાકી લાકડા છાપ કરી દે ને તો કોઈ જીવ ભગવાનના ધામને પામે, એ ભગવાને લૂસ રાખ્યું છે। એટલે આપણી મહાપૂજાની ડીશમાં કેવું લૂસ રાખીએ છીએ, એવું મેં ગઈકાલે કીધું હતું ને, તે ગઈકાલ પછી તરત એક બે જણના ઈમેલ આવી ગયા પાર્ટ ઓફ શોના રજીસ્ટ્રેશન માટે કે અમારું નોંધી લેજો, એવું થોડું કહીએ તો વળી પાછું ખ્યાલ આવી જાય। આગળ સ્વામી લખે છે, પૂર સાતમું તરંગ 19 મુક્તમુનિ ઉત્તમ રાજાના કથા સંભળાવે છે। શ્રી હરિ સંત કુ બેઠને પુર કે નૃપ હિજે હ મંડપ બનાયે વિચિત્ર હી કનકમય સબ તે હ કનક કે સબ સ્તંભ હી સિરોઈ ગાટ બનાય ઊંચે લગે આસમાન હી શોભા કહી નહી જાય ઊંચે લગે આસમાન હી શોભા કહી નહી જાય।
ગામધની દરબાર લાધાજીએ શ્રીહરિ અને સંતોને બેસવા માટે વિચિત્ર મંડપ બનાવ્યો. તે મંડપ આખો સોનેરી હતો. સિરોહી ઘાટના સોનેરી બધા થાંભલા ઊંચે આભને આંબે એવા બનાવ્યા હતા. વિચિત્ર ભાતનો એટલે વિચિત્ર શબ્દ સારા માટે વપરાય અને ખરાબ ભાવમાં પણ વપરાતો હોય છે. આપણે કહીએ ને કે વિચિત્ર છે, આ માણસ બહુ વિચિત્ર છે એમ કહીએ ને, એ ખરાબ ભાવમાં થયું. પણ અહીં સ્વામીએ કહ્યું કે લાધાજીએ સરસ મંડપ બનાવ્યો છે, એ વિચિત્ર એટલે સારા અર્થમાં છે, બહુ સરસ રીતે વિવિધ પ્રકારથી. સિરોહી ઘાટના સોનેરી બધા થાંભલા ઊંચે આભને આંબે એવા બનાવ્યા. હવે તો ખુશ થઈ ગયા છે એટલે ઉદાસીનતા ગઈ છે. જેટલો ખર્ચો કરવો પડે એ ખર્ચો કરીને શ્રીજી મહારાજ રોકાઈ ગયા. આનાથી મોટી વાત કહી, ભગવાન કેટલા બધા ભક્તને આધીન અને ભગવાન પોતાનું ધાર્યું કેટલું છોડી દે. આવડા મોટા ભગવાન એ પોતાનો નિર્ણય બદલી નાખે એક ભગવાનના ભક્ત માટે, આવડો મોટો નિર્ણય ફેરવી નાખે. નીકળી જવું છે, હવે ત્યાંથી નીકળવું હશે તો આગળ જ્યાં જવું હશે ત્યાં વ્યવસ્થાઓ તો બધી કરાવી દીધી હશે ને, ત્યાંના બધાને કહી દીધું હશે ને કે અમે બધા આટલા વ્યક્તિઓ આવશું, અહીં રોકાશું, અમારે અહીં જવું છે. કારણ કે અન્નકૂટ પછીના દિવસે આ મહારાજ સાથે લાધાજીની મીટિંગ થઈ અને એકાદશી આવે, ઠેક દેવ દિવાળી આવે, એટલે 15 દિવસનો કાર્યક્રમ ક્યાંક જે હશે, રસ્તા વચ્ચેનો હશે, ગઢપુર જવાનો હશે, એ બધો કાર્યક્રમ મહારાજે ઠેલી દીધો. હવે એ જમાનામાં તો તારનો જમાનો, પાછો ઘોડો લઈને મોકલવાનો વ્યક્તિને અને એ આપે સમાચાર કે આમ છે ભાઈ. પણ પેલી કંકોત્રીઓ પહોંચી ગઈ ને કે ધમડકાને વિશે ઉત્સવ છે, એટલે બે સમાચાર મળી ગયા. જેને ઘેર જવાના હશે એને થયું કે હવે મહારાજ આવવાના નથી, આપણને તેડાવ્યા છે, ક્યાંથી આવે. આવડા મોટા ભગવાન પોતાના નિર્ણય ફેરવી નાખે, બોલો. ભક્તના પ્રેમને વશ થઈને ઊંચે આભને આંબે એવા બનાવ્યા, શોભા વર્ણવી શકાતી નથી. મંડપમાં ઉપર મોતીના ઉલેજ બાંધ્યા, બિલોરી કાચના ઝાડ પ્રત્યેક ખંડે લટકાવી દીધા. ઠેર ઠેર વિચિત્ર આકારવાળી કમાનો શોભતી હતી. મોટા મોટા દર્પણ પણ જડી દીધા હતા જેમાં આખી સભા દેખાતી હતી. હું ગઈકાલે એક પ્રસંગ યાદ આવ્યો હતો મને. એ પ્રસંગ એવો હતો કે સત્સંગની અંદર થોડુંક પ્લસ માઇનસ રાખવું પડે, નહીં તો જીવના કલ્યાણ પણ ના થાય અને ક્યારેક વિવેક પણ ચૂકાઈ જાય. એકવાર એક જગ્યાએ સભા હતી અને સભાની અંદર એવું નક્કી થયું કે ભાઈ ઇન્ડિયામાં સભા હોય એટલે સભા પછી તો બધું જમવાની અંદર તો બહુ માણસો હોય, એટલે અમુક વ્યક્તિઓ એવા હતા કે એને વાહન જે એની ટ્રેન કે એની બસ એ પકડવાનો સમય સભાપતિને 1 કલાકમાં હતો. એટલે જાહેરાત કરવામાં આવી કે જે લોકોને આ જગ્યાએ જવાનું છે એ લોકોએ જમવા માટે આ જગ્યાએ ભેગા થવું, એ લોકોને પહેલાં જમવાની ડીશો આપવામાં આવશે આ જગ્યાએ, એટલે એની જગ્યા જુદી કરેલી. હવે એ જે સ્થાન નક્કી કરવામાં આવેલું કે ભાઈ આ સ્થાનમાંથી આવેલા હરિભક્તો આ બાજુ આવી જાય, કારણ કે એ બાજુ જતી ટ્રેન કે બસ એક જ હતી એ ટાઈમે, એ જો ચૂકી જાય તો એને બીજે દિવસ સવારે કે બીજે દિવસ રાત્રે જવું પડે. બાકી બધા પોતપોતાના પ્રાઇવેટ વાહન લઈને આવ્યા હોય એટલે એને વાંધો નહીં. એમાં એક ભાઈ ઠેક ન્યાથી આવેલા નહીં પણ એની એ દિશા એ જ હતી, એટલે એ પોતે ન્યા ઓલું જ્યાં આ બધા માટેની વ્યવસ્થા ન્યા પ્રસાદ લેવા માટે ગયા. ન્યા એક ચોકી પહેરાવાળા ઊભેલા ભગત, એને કીધેલું કે ભાઈ તમારે અહીં આગળ આ જગ્યાના હરિભક્તોને જ જમાડવાના છે, આ સિવાય બીજું કોઈ નહીં. ઇન્ડિયામાં તો ઓર્ડર બહુ કડક હોય, એટલે ઓર્ડર એ જે મૂકેલો સંતોનો એટલે ભગત તો ફોલો કરે. તો ઓલા ભગત આવે, તમે અહીં આવ્યા જ શા માટે, કે તમારી અહીં ક્યાં જગ્યા છે, તમારું ગામ કયું? ઓલા કે મારું ગામ આ તો તમારી જગ્યા અહીં નથી, તમારી જગ્યા ઓલી બાજુ છે. ઓલા કે પણ મારે સ્વામીએ શું જાહેરાત કરી કે જેને લેટ થતું હોય તો મારે એ જ વાહનમાં જવાનું, મારે અડધે ઉતરવાનું છે, આ લોકોને આગળ જવાનું છે, વાહન તો એકનું એક જ છે અમારે. તો કે નહીં, પણ સ્વામીએ શું કીધું છે, આ ગામના હોય એ જ. એ તો ભાઈ આજ્ઞાંકિત ના સમજ્યા, તે ના જ સમજ્યા.
તો ઓલાઈ કઈ જાય એવાનો થાય. એ કે સારું, ત્યારે થોડું બોલ્યા કે જમવા આવું છું આ તે. પછી નીકળ્યા એટલે સંતો આમ બહાર બેઠેલા, એટલે સંતોને તો આમ ચાલ પરથી ખબર પડી જાય ને કે આમાં કંઈક પ્રોબ્લેમ છે. બાકી સાધુ હા ને, ચાલને મોઢું આંખ જોવે ત્યાં ખબર પડી જાય કે આમાં કંઈ પ્રોબ્લેમવાળું તો છે જ. કે ના કે પછી ધીરે રહીને પૂછે, મહિના પછી પૂછે, પછીની વાત છે, પણ ખબર તો પડી જાય કારણ કે રોજ જીવનો વેપાર. એટલે પૂછ્યું, ભગત ક્યાં આલે ઉતાવળમાં એટલા બધા, તમારે જમાડવાના બાકી છે હજુ? જમાડી લીધા એટલી વારમાં, હજુ તો હમણાં તો પંક્તિ થઈ. તો કે ના ના, બસ નીકળવું છે. સંતોને જ કંઈ ના કીધું. પણ કેમ નીકળવું છે તમારે, પ્રસાદ લઈને જાઓ? તો કે ના ના. પછી બહુ પૂછ્યું ને એટલે પછી પાછી પેલી રીલ ચાલુ થઈ ગઈ. સ્વામી, હું અહીં જમવા આવું છું. ના, તમે જમવા નથી આવતા, તમે કથા વાર્તા માટે આવો છો. કેમ? તો કે ઓલા ભગત ત્યાં ઊભા રાખ્યા છે, તમે તે આમ તેમ. સારું ભગત, હશે, ચાલો. એ ભગતને બોલાવે, ભગત એમને જમાડી દો, જાઓ. કંઈ વાંધો નહીં, કે સ્વામીએ કીધું એટલે અમને વાંધો નથી. પણ ઓલા ભગત કે હું જમું જ નહીં. હવે એ વટે ચડ્યા. પછી બે ભક્તોને સંતોએ બેસાડ્યા અને કીધું કે તમે આનો એવો ગુણ લો કે આને સંતનું વચન કેટલું પાડ્યું, સાંગો પાંગ 100%, એની અંદર એટલો અવગુણ છે કે એને પ્લસ માઇનસ થોડું કરવું જોઈએ, પછી સંતોને જણાવી દેવું જોઈએ કે આવું હતું. પણ તમે એનો એ ગુણ લો કે 100% આજ્ઞા માર્યા, એવો ગુણ લો તો તમને એનો અવગુણ ના આવે. અને તમે એટલી સમજણ રાખો કે આવડો હારો હરિભગત, એ સંતો આટલી જાહેરાત કરે તો સંતોની આજ્ઞા બહાર કોઈ દિવસ વર્તે ખરો? એ જો આ જગ્યાએ આવ્યો તો સકારણ જ આવ્યો હોય એટલી સમજણ આપણી પાસે જોઈએ. બે જો આટલું એકાબીજાનું જોઈ લે તો વસ્તુનું સમાધાન થઈ જાય. એટલે જો પ્લસ માઇનસ ના કરે, જો આ એટલું જોવે કે આને કેવી સંતોની આજ્ઞા પાડવાનું કેવી તાન છે. હાલો હું સ્વામી પાસે જઈને પરમિશન લઈ આવું. સ્વામી, આવું છે, ભગત તો આટલું તમારી આજ્ઞા પ્રમાણે જ કરે છે. સ્વામી, તમે કહી દો ને કે થોડું મારે આવું છે. કેટલી જલ્દી સમાધાન થઈ જાત. એ સત્ય બરાબર ઊભા હતા પોતાના પક્ષે, પણ સમાધાન માટેનો વિચાર નહોતો, પ્લસ માઇનસનો વિચાર નહોતો. પ્લસ માઇનસનો વિચાર ના હોય એટલે એમાં પ્રોબ્લેમ થાય. અને કોઈ બાજુ, એક બાજુ પર પ્લસ માઇનસનો વિચાર હોય ને તો પ્રોબ્લેમ ઓછો થાય, ઓછો થાય. કદાચ કાંઈ નહીં, સ્વામી પાસે જઈને સ્વામીને કહે કે સ્વામી આમ છે, તો કામ પૂરું થઈ જાય. પછી તો કેટલું પાછા જમાડવા સમજાવવા પડ્યા ભગતને, ત્યારે ભગત જમ્યા. ત્યારે કે ના, થોડોક જ લઈશ પ્રસાદ, તો આવે તો નહીં. અરે ભાઈ, પણ એમાં ક્યાં માં મરી ગઈ છે? આપણું થોડુંક અપમાન થયું. થયું હતું તો શું, અપમાન થયું હતું ને, તો અપમાન થયું છે. એમાં ક્યાં આપણે બહુ મોટું કંઈ નુકસાન થઈ ગયું છે? એમાં તો સારું નિર્માણી પણ ઘડાય છે આપણું, બીજું હું. પછી કીધું કે જો તમે જમો નહીં તો તમે સત્સંગ હાનો કર્યો? એ કેટલું પાછું 15 મિનિટ તો લેક્ચર દેવું પડ્યું, ત્યાર પછી બધું થયું હરખું. બે જણ દંડવટ કરે એકાબીજાને ભેટ્યા. એ સત્સંગમાં થોડું પ્લસ માઇનસ રાખવું પડે, એ સ્વભાવ કહેવાય. એ સ્વભાવ કહેવાય, અને સ્વભાવને ટાળેલો ના કહેવાય. સત્સંગ કેવો છે કે ફ્લેક્સિબિલિટી, તરત આમ પેલી ટ્યુબ જેવું, કે તરત સમજી લે કે ભાઈ એની જડતા ચોક્કસ છે, કે આ પકડી લીધું, એ પકડી લીધું, પણ એની રીતે બરાબર છે. કારણ કે એને ઓર્ડર જ આવો છે એટલે એ તો બરાબર છે. એટલું સમજી અને એને એનું સમાધાન આવે કેવી રીતે કરવું, કે મારે વહેલું પહોંચવું છે, વહેલું જમવું છે, તો એનું સમાધાન એક જ છે, સંત પાસે જતા રહો. કારણ કે જે સંતે એને ઓર્ડર આપ્યો, સંત પાસે જતા રહે તો એક જ 1.5 મિનિટની અંદર સમાધાન. કોઈને કોઈ સાથે કાંઈ બોલવાનું થાય નહીં, કોઈ ઉપાધિ થાય નહીં, અને ઓટોમેટિક સમાધાન થઈ જાય. પણ અથવા તો એનો ગુણ એવો લઈ લે કે બરાબર છે, તો આજ્ઞા પ્રમાણે બરાબર અડગ રહ્યા. આત્માનંદ સ્વામીએ ખીચડી ના ખાધી ઘીવાળી, અને મુક્તાનંદ સ્વામીએ ખાધી અને ખવડાવી. તો આત્માનંદ સ્વામી મહારાજ પાસે જઈને ફરિયાદ કરી કે મહારાજ, મુક્તાનંદ સ્વામીએ આજ્ઞા લોપીને બીજાને લોપાવી,
તો મહારાજે મુક્તાનંદ સ્વામીને તો ભેટ્યા જ કે આ તો સત્સંગની માં છે. એને પેલા બ્રાહ્મણનું હૃદય હાચવ્યું, સાધુઓની ભૂખ નહીં હાચવી, અને આત્માનંદ સ્વામીને પણ ભેટ્યા કે આને અમારા વચનમાં વર્તવાનું કેટલું તાન છે. બેય સાચા હતા, બેય સાચા હતા, અને બેયને મહારાજ ભેટ્યા, પોતપોતાના લેવલ ઉપર સાચા હતા. એમ કેટલીક વાર પ્લસ માઇનસ બધું સમજવું પડે, નહીં તો કેટલીક વાર મોટું નુકસાન થાય, સત્સંગને નુકસાન થાય. કારણ કે એકની અણસમજણ હોય તો એ અણસમજણના કારણે નુકસાન સત્સંગને થાય, એને થાય, અને એ બધું સ્વભાવ છે. કારણ કે ગોપાળાન સ્વામી વાતોમાં કહે છે કે જાજા ભાગના જીવ સ્વભાવના બીબાએ સહિત સત્સંગ કરે છે. સ્વભાવનું બીબું ટાળીને સત્સંગ કરતા હોય એવા બહુ ઓછા છે, બહુ ઓછા છે. એ સ્વભાવના બીબા આપણા ઉતરી જાય ને, એના માટે જ આ કથા વાર્તા છે. આ કથા વાર્તા દ્વારા આપણા સ્વભાવના બીબાઓ ઉતરે, સ્વભાવના બીબાઓ ઉતરે અને સારા સ્વભાવો કેળવાય એવું, અને એ ઓટોમેટિક જ થાય. સત્સંગમાં રહેવા માત્રથી ઓટોમેટિક જ થાય, વિચાર કરે તો થાય. ઠેર ઠેર વિચિત્ર દર્પણ પણ જડી દીધા હતા, જેમાં આખી સભા દેખાતી હતી. સોનેરી અને વિચિત્ર આકારવાળો એક હિંડોળો, આખી સભા દેખાય એવા દર્પણ મૂક્યા હતા. બોલો, આવો મંડપ તો આપણે આજના જમાનામાં નથી કરી શકતા. આખી સભા દેખાય એવા દર્પણો જડી દીધા હતા, મોટા મોટા. આવી આજે મંડપ કરવો હોય ને તો મોંઘો થઈ જાય. અને જેમાં આખી સભા દેખાતી હતી. સોનેરી અને વિચિત્ર આકારવાળો એક હિંડોળો મંડપની વચ્ચે બાંધી દીધો હતો. તે હિંડોળા ઉપર શ્રીહરિને પધરાવ્યા. કનક હિંડોર વિચિત્ર હિદારા, મંડપ મધ્ય બંધેઉ તે હિવારા, તા ઉપર હરિકો પધરાયે, હરિજનને સબ પૂજા કરાય, હરિજનને સબ પૂજા કરાય. હિંડોળા ઉપર શ્રીહરિને પધરાવ્યા અને સમગ્ર હરિભક્તોએ ત્યાં શ્રીહરિની પૂજા કરી. સૌએ કાર્તિક સુધી પ્રબોધિની એકાદશીનું વ્રત કર્યું. સર્વ કુશળ સંતો આવીને સભામાં બેઠા. તે સમયે ઉત્સવનો દિવસ જાણીને હરિભક્તોએ બધા સંતોની પૂજા કરી. પ્રબોધિની એકાદશી છે એટલે એકાદશીનો ઉત્સવ કર્યો છે સંતોએ, ભક્તોએ ભેગા થઈને. પછી સંતોની પૂજા કરી. સંતો વિવિધ પ્રકારના વાજિંત્ર વગાડીને શ્રીહરિની મૂર્તિના કીર્તન ઘણા હેતથી ગાતા હતા. શ્રીહરિના દિલમાં પણ ઘણો ઉમંગ હતો, તેથી તેઓ પણ સંતોની સાથે કીર્તન ગાતા હતા. મહારાજને જ્યારે કીર્તન ભક્તિ થતી, ધૂન થતી, ત્યારે મહારાજે કે જ્યારે ભગવાનનું ભજન થતું હોય, ધૂન થતી હોય, કીર્તન થતું હોય, મહારાજ કે જાણે દીવાના થઈ જવાશે. દીવાના શબ્દ પ્રસાદીનો છે. આ જગતમાં દીવાના શબ્દ જ્યાં વપરાતો હોય ત્યાં, પણ દીવાના શબ્દે શ્રીજી મહારાજની જીભેથી પ્રગટ થયેલો શબ્દ છે. મહારાજ કે દીવાના થઈ જવાશે. મહારાજ કે સભાને જોઈને થોડું ઘણું ભાન રહે છે કે આ સભામાં બેઠા છે, નહીં તો મસ્તાઈ ચડી જાય. દીવાના એટલે મસ્તાઈ ચડી જાય. ધૂન ભજન કીર્તન એની અંદર એવું થાય. ઘણા તો ધૂન ભજન ને કીર્તનમાં બેઠા હોય ને તો આપણને લાગે શોક સભામાં બેઠા છે. શું ના એનું માથું હલે, ના એને હાથ હલે તાળી પાડવામાં, કાંઈ નહીં, બસ બેઠા છે. ખબર નહીં એની સ્થિતિ એવી હોય કે કદાચ મૂર્તિમાં જ રહેતા હોય, ના ડગતા હોય. ઘણાને એવી ટેવ હોય, પણ જ્યારે જે કરવાનું હોય એ જ કરવાનું હોય ને. ઘણા કથામાં બેસે ને તો આંખ બંધ કરીને બેસી ગયા હોય, આંખ બંધ કરીને. હવે ત્યારે ધ્યાન નથી કરવાનું, ત્યારે કથા જ કરવાની. જ્યારે ચારો ચરવાનો ત્યારે ચારો જ ચરવાનો, જ્યારે ખીલેને માળે આવવાનું ત્યારે ખીલાયને માળાએ જ આવવાનું છે. શ્રીમદ સત્સંગી જીવનમાં વક્તાના લક્ષણ, શ્રોતાના લક્ષણ આ બધું જ લખેલું છે, અને એ લક્ષણો પ્રમાણે જે જે ટાઈમે જે જે કાર્ય કરવાનું હોય એ જ કાર્ય થાય. કથા સાંભળવાની તો કથા જ સાંભળવાની, વક્તા સામું જોઈને, અને ધ્યાન કરવાનું ત્યારે ધ્યાન કરવાનું, કીર્તન ગાવું ત્યારે કીર્તન ગાવાનું, ભજન કરવાનો ટાઈમ હોય ત્યારે ભજન કરવાનું, પછી ધૂનના ટાઈમે કે ધ્યાન કરવું, અને કથાના ટાઈમે કે અત્યારે હવે સેવા કરું તો એ ખોટું, સેવાના ટાઈમે કે કથા કરું તો એ ખોટું. જ્યારે જેવો સમય
એ પ્રકારથી કરવું જોઈએ. મહારાજ પણ કીર્તન ગાવા લાગ્યા ભેગા ભેગા. હા, કીર્તન ગાતા ગાતા વિચાર કર્યા કરવો જોઈએ. ભગવાનનું જે વર્ણન આવતું હોય, કીર્તનના જે શબ્દો આવતા હોય, નંદ સંતોનો જે ભાવ આવતો હોય, અથવા કોઈ કવિ છે એનો કોઈ ભાવ આવતો હોય, એ ભાવ વિશેનો વિચાર કીર્તન ગાતા ગાતા કરવો જોઈએ. ઘણા ગાય પણ વિચાર ના કરે, એ ઝીલતા હોય. હું તો છુગની ન ગુણી નાર તોય તમારી રે, તમે ગુણ સાગર ગોપાળ દેવ મોરારી રે. કીર્તન તો ગાઈ લીધું, ઝીલી લીધું, પણ હું તો છુગની ન ગુણી નાર તોય તમારી રે, તમે ગુણ સાગર ગોપાળ, એન પર વિચાર જો ના કરે તો એ કડી જેવી રીતે સાર્થક થવી જોઈએ એવી રીતે ન થાય. આપણા જીવનમાં ચરિતાર્થ થવી જોઈએ, ન થાય. કીર્તનની ક્યાં વાત કરો છો? આપણે રોજ આરતી બોલીએ છીએ, જય સદગુરુ સ્વામી. હવે જય સદગુરુ સ્વામી રોજ બોલીએ છીએ, પણ એ જે કડી જ્યારે જે ચાલતી હોય એની ઉપર આપણો વિચાર જો ના હોય, આયવ સર કરુણાનિધિ કરુણા બહુ કીધી, મુક્તા આનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. હવે એ જે કડીનો જે ભાવ છે, એ ભાવ સુધી આપણો વિચાર પહોંચેલો ન હોય અને ફક્ત આપણે બોલતા હોઈએ તો એનો પણ અર્થ નથી. જે ગાઈએ છીએ એનો સંપૂર્ણ મિનિંગ આપણા માઇન્ડની અંદર રમવો જોઈએ, આપણા હૃદયમાં રમવો જોઈએ, અને પછી એ ગાઈએ તો એનો સુખ વધારે આવે શ્રીજીમાં. અને તો જ દીવાના થવાય, તો જ મસ્તાના થવાય. જે શ્રીજી મહારાજ દીવાના મસ્તાના કહે છે ને, એમ કહે છે આપણે બધા દીવાના મસ્તાના થઈએ ને મ્યુઝિકથી થઈએ, સમજ્યા? મેં દીવાના હરિકા, પણ શાનાથી? મ્યુઝિક ધમાધમ ધમાધમ વાગતો હોય તો આપણે દીવાના મસ્તાના થઈ જઈએ. પણ એ શબ્દ કે ભાવને, કે મેં કોઈ હરિ જેવો જોયો નહીં આ જગતની અંદર, એ જે એના શબ્દો છે, એ શબ્દો પર વજન જતું હશે કે શબ્દોને જ સમજતા હશે, એવા તો જૂજ હશે, જૂજ. નહીં તો પેલું ઢોલક વાગતું હોય ને ડ્રમ વાગતું હોય ને મંજીરા વાગતા હોય ને ખંજીરા વાગતા હોય એટલે તમારે પગ હલવા માંડે, મસ્તાના થઈ જઈએ આપણે. પણ શ્રીજી મહારાજ એવા દીવાના મસ્તાનાની વાત નથી કરતા. મહારાજ તો જે દીવાના શબ્દ વાપરે છે ને, એ ભગવાનનો જે ભાવ એ કીર્તનમાં આવતો હોય ને, એ મય થઈ જાય, એને દીવાના કીધા છે. દીવાનાનો અર્થ એ જ થાય છે કે જે છે એ મય થઈ જાય, એની પાછળ એ દીવાનો કહેવાય. ભગવાનમય થઈ જાય, કીર્તનમય થઈ જાય, કથામય થઈ જાય, સેવામય થઈ જાય, એની અંદર દીવાના થઈ ગયા કહેવાય. બાકી તો પછી જગતના તો છે જ, દીવા ઓલવી નાખે એવા દીવાના, દીવા બધા ઓલાઈ જાય એવા કેટલાય છે. સંતો બધાય કીર્તન ગાય ત્યારે શ્રીજી મહારાજ ભેળા કીર્તન ગાવા લાગ્યા. સૌ દર્શન કરનારાને આનંદ ઉપજાવે એવી શ્રીહરિની મૂર્તિ સહજ હતી. જે ભક્તો એક જ વાર મૂર્તિના દર્શન કરતા તો પણ તે મૂર્તિ એમને ક્યારેય ભૂલાતી નહીં. એક વાર દર્શન કરે ને, મહારાજ કરતાલ લઈને ગાતા હોય, મહારાજ તાળી વગાડીને ગાતા હોય, મહારાજ જ્યારે ગાતા ત્યારે ડોલતા જાય ને ગાતા જાય, સોનમન તો બેહે જ નહીં. ધૂન કીર્તન ભજન થતા હોય તો તાળી પાડે જોર જોરથી, હાથના આંગળા ફાટી જાય એવી તાળી પાડે. અને આપણે તો કહેવું પડે, આપણે કહેવું પડે તાળી પાડો. સામા બેઠા છો ભક્તો બધાય ધૂનમાં, તો તાળી પાડો. એવું થાય, કીર્તન ગવાતું હોય તો કે તાળી પાડો. જ્યાં પ્રાસ બેહે ત્યાં તાળી ઓટોમેટિક ચાલુ જ થઈ જવી પડે. જો આપણે કીર્તન ભક્તિ કરવા બેઠા હોય તો, આપણે ખાલી કોઈ શોમાં ગયા હોય તો વાંધો નહીં, આપણે જો ધૂનમાં બેઠા હોય તો, બાકી તો કોઈ જરૂર જ નથી. આપણને લાગે કે આપણે શોમાં બેઠા છે તો શોમાં તો શોની જેમ જ બેહવાનું, એમાં જોવાનું હોય, એમાં જોવાનું હોય કે કોણ શું કરે છે. પણ જેમાં આપણે ઇન્વોલ્વ હોઈએ પાત્ર તરીકે, ત્યાં એમ ના કહેવું પડે. ભગવાનનો ભક્ત હોય એ ધૂનમાં બેઠો હોય એને એવું કહેવું પડે ધૂન બોલો, એને એવું કહેવું પડે તાળી પાડો, એને એવું કહેવું પડે ફોન તમારો ઓફ રાખો. તમે મંદિરમાં આવ્યા છો, તમારો રિંગટોન ઓફ રાખો, એમ ભગવાનના મંદિરમાં બેહવાવાળાને થોડું કહેવું પડે. તો તમે ગયા છો ક્યાં? કે થોડા થિયેટરમાં આપણે ગયા હોઈએ તો ન્યા થિયેટરમાં જેમ હાલે એમ હાલે,
પણ એવું મંદિરોમાં સૂચના મારવી પડે, ખબર ને, સેલફોન ઉપર આમ ચોકડી મારેલી હોય ઘણા મંદિરોમાં, સૂચના આપવી પડે, માઇક પર કહેવું પડે. કથા શરૂ થઈ ગઈ હોય વ્યાસાસ અને વ્યાસ સ્વરૂપ એવા ભગવાનના સંત કે કોઈ બ્રાહ્મણ ભૂદેવ કોઈ બેસી ગયા હોય કથા કરવા માટે, પછી કહેવું પડે શાંતિ રાખો, કારણ કે શું શરૂ થયું છે કથા. મને આશ્ચર્ય લાગે એવી જાહેરાત કરવી પડે જ્યારે, આપણા લોયાધામમાં ઓછી કરવી પડે છે, બહુ ઓછી, ક્યારેક જ કોઈક રેર કેસમાં કરવી પડતી હશે, બાકી નથી કરવી પડતી, પણ કરવી પડે, ગમે ત્યાં કરવી પડે, પૃથ્વીના કોઈ પણ સ્થાનમાં કરવી પડે, પણ એમ કથામાં બેઠેલા તમે ક્યાં આવ્યા છો ઓલાને પૂછવામાં આવે તો એ શું કે, કથામાં કેમ મંદિર ગયા છો, કથા કથા સાંભળવા. તો કથા ચાલુ થઈ છે તો હવે સાંભળો ને, તમારું બંધ કરો તો કથા સાંભળાય ને. કેવું ભ્રમિત હોય છે વ્યક્તિ, કેવા ભ્રમિત હોય છે. તમે ગયા છો ક્યાં તો કે કથા સાંભળવા, તો કથા ચાલુ થઈ તો તમે તમારી કથા બંધ કરો આવે, એની માટે જાહેરાત પહેલાં અને માઇક લીન કરવી પડે. મંગલાચરણ ચાલુ હોય અને બાજુના માઇકમાંથી સંચાલકને કહેવું પડે શાંતિ રાખો કથા શરૂ થઈ ગઈ છે, તો મને એમ થાય સામે બેઠેલા કરે છે શું, આને આટલું આટલું અવિવેક કરીને કહેવું પડે શાંતિ રાખો એમ. આવું છે, ઘણી વખત ભ્રમિત ભાવમાં જ જાજા જીવ હાલતા હોય છે. આપણાથી આવું ઓછું થાય છે, પણ ઓછું નહીં બંધ થઈ જાય એવો પ્રયત્ન શીખી જવાનો. આટલી વાત કરી હોય ને આને યાદ રાખીએ ને, આ મંતવ્ય તરીકે બરાબર પાકું રાખીએ તો ખબર પડી જાય કે હા આમ જ રાખવાનું છે, પછી વાંધો ના આવે, નહીં તો ભૂલી જવાય. આપણે અક્ષરધામમાં જવાનું મંતવ્ય બરાબર યાદ રાખી લીધું હોય, પણ અહીંનું એ ભૂલી જવાય. કીર્તન થતું હોય ત્યારે કીર્તનમાં મસ્ત થઈ જઈએ, ધૂન થતી હોય તો ધૂનમાં મસ્ત થઈ જઈએ, અને કથા થતી હોય કથાની અંદર જોડાઈ જઈએ. અને જ્યારે આપણે બરાબર હાંસી મસ્કરીને બેહવું ઉઠવું એ હોય ત્યારે એમાં મસ્ત થઈ જવાનું, વાંધો નહીં, એ સમય એનો જ થવા દો. પણ ભજન કરતી વેળાએ ભજનમાં મસ્ત થવાનું. ઉપજાવે મહારાજ એવી રીતે બધું કરતા કે બધાને દર્શન એકવાર કરેલા યાદ રહી જાય એવું કરતા. શ્રી હરિએ જન્મ ધર્યો ત્યારથી આરંભીને તે સમય સુધી જે જે ચરિત્રો કર્યા હોય તેને તે હરિભક્તો જ્યારે ભેળા થાય ત્યારે પરસ્પર સંભાળતા હતા. ઠેક મહારાજે મહારાજનું પ્રાગટ્ય થયું ત્યારથી આ જ દિવસ ધમડકામાં બેઠા છે ત્યાં સુધીમાં જેટલા ચરિત્રો મહારાજે કર્યા હોય હરિભક્તો ભેગા થાય એટલે આ જ વાતો કરતા એટલે એની સ્થિતિ પણ એ જ વાતોમય રહેતી. જે વાતો કરીએ એ મય આપણે થઈએ, જે વાતો સાંભળીએ એ મય આપણે થઈએ, જે વાતો વાંચીએ એ મય આપણે થઈએ. શ્રવણ વાણી દ્વારા જે ઉચ્ચારણ થાય એ શબ્દ, વાંચન અને શ્રવણ વાણી દ્વારા જે બોલાવ્યું એ અને જે વાંચન કર્યું એનું ચિંતન, જે સાંભળીએ છીએ, જે વાંચીએ છીએ, જે બોલીએ છીએ એનું ચિંતન થવાનું, અને એ જે ચિંતન થવાનું એ જ સિદ્ધ થવાનું. સહજ છે, આ હરિભક્તો જ્યારે ભેગા થાય ત્યારે મહારાજના ચરિત્રોની વાતો કરતા એવું અહીં લખે છે. જ્યારે ભેળા થાય ત્યારે, જ્યારે એટલે એવું નહીં મંગળવાર ભેગા થયા તો આને બુધવારા, ગમે ત્યારે ભેળા થાય, પણ હરિભક્તો ભેગા થાય એટલે ભગવાનના ચરિત્રોની વાતો કરતા. આ થતું એટલે એ બધાની એ જમાનામાં સ્થિતિ પણ એવી રહેતી, ભગવાનમય જ રહેતા, ભગવાન સંભાળવા જ ના પડે, સહેજે ભગવાન સાંભળે આવું રહેતું. આજે પણ જે આવી રીતે રહેતા હશે એ બધાની સ્થિતિ એવી જ થાય છે. અને ઘણી વખત આપણને થાય કે આપણે આટલું બધું કરીએ છીએ તોય કેમ નથી થતું, કારણ કે આપણે આટલું બધું કરીએ છીએ પણ એ સિવાયનું બીજું ઘણું કરીએ છીએ એટલે આપણને એ સિદ્ધ થતું નથી. કારણ કે હું ઘણી વખત કહું છું આ માર્ગ સાતત્યનો છે. મહારાજે જે વચનામૃતમાં દ્રષ્ટાંત આપ્યું છે, પાણીની નાની શેર હોય એ આમ વર્ષ્યા કરતી હોય તો ત્યાં ભીનું થાય, પણ તમે રોજ એક ઘડો આમ મહારાજ કે નાખી દો કે એક ડોલ નાખી દો, પછી બે ચાર દિવસે ફરી ડોલ નાખે તો પલળે નહીં. એમ આ સાતત્યનો માર્ગ છે, સતત જે કંઈ ક્રિયા કરીએ છીએ અને વધુમાં વધુ એ પકડી રાખીએ એટલે એ મય રહેવાય. હરિ કે ચરિત્ર સંભારત જેહી ત્રિવિધ તાપ પીરત નહીં તેહી
जितनी वेर चरित्र बुलावे, जितनी वेर चरित्र बुलावे, तितनी वेर सो ताप तपावे, तितनी वेर सो ताप तपावे। जे भक्तो श्रीहरिना चरित्रों ने संभारता तेने क्यारेय आध्यात्मिक आदिक त्रिविधता पीड़ता नहीं। जेटलो समय चरित्रों ने भूली जवाय एटलो समय ते त्रिविध ताप संताप करे छे। आदि व्याधि ने उपाधि त्रणेव तापनो संताप जेने भगवानना चरित्रो संभारवानी टेव छे एने ये ताप लागता नथी। मुक्तानंद स्वामीए श्रीजी महाराज ने कीधु सत्संगनी अंदर प्रसिद्ध चरित्र छे। स्वामीए कीधु महाराज हृदय में शांति थाती नथी, शांति थाय एवुं करो, बहु उद्वेग छे। महाराज के स्वामी एमां होब्या हो अमारी पाए आलो। महाराज हामे बैठा था तो ए शांति नहोती, चरित्र छे बन्नेनुं। महाराज के स्वामी शांति करवी छे ने तमारे, हा महाराज शांति थाय एवुं करो। स्वामी एवुं छे अमे छे ने स्वामी नर नारायण देवने निमित्त कर्या, अक्षरधाममांथी अमारे अहीं आवुं हतुं। સ્વામીને થયું કે આ વરી હું કહું છું શાંતિ થાય એવું કહોતા હું વાત કરી પાછી। મહારાજ કે સ્વામી સાંભળો, અમારે અક્ષરધામમાંથી આવું હતું પણ અક્ષરધામમાં કોઈ નિમિત્ત ઊભું થાય એવું હતું જ નહીં, એટલે અમે બદ્રિકા આશ્રમમાં નિમિત્ત ઊભું કર્યું, નરનારાયણ દેવને નિમિત્ત બનાવ્યા અને પછી સ્વામી ધર્મને ભક્તિ થકી અમે પૃથ્વી પર આવવા માટેનો સંકલ્પ કર્યો। દુર્વાસા આવ્યા, શાપ થયો, નરનારાયણ દેવ કે મેં ગ્રહણ કર્યો છે, મારી ઈચ્છાથી થયું છે। પછી મારી પાસે આવ્યા એ, મેં કીધું કે બધું મારી ઈચ્છાથી થયું છે, મારે પૃથ્વી પર જવું છે। અરે મહારાજ એમ નહીં, એ તો બધી જ મને ખબર છે, કેટલી વાર આ વાતો થઈ ગઈ છે, આ પહેલી વાર નથી, આ તો કેટલી વાર થઈ ગઈ, શાંતિ થાય એવું શું? પછી છે ને સ્વામી અમે ધર્મભક્તિ ત્યાં પ્રગટ થયા છપ્પયાની અંદર, અને પછી સ્વામી ત્યાં 3 વર્ષ ચરિત્રો કર્યા, પછી અયોધ્યા ગયા, અને અયોધ્યાની અંદર ગયા ને સ્વામી, પછી અમે વન વિચરણ 11 વર્ષે શરૂ કર્યું, ઘરનો ત્યાગ કર્યો, ધર્મભક્તિને દિવ્ય ગતિ આપી। મહારાજ એ બધી મને ખબર છે, હું મોઢે છે બધું, મને શાંતિ થાય એવી વાત કરો। તો મહારાજ કે સ્વામી એક કામ કરો, શાંતિ છે ને ગુજરાત બાજુ છે ને લીલી ભૂમિ છે, એ ચરોતર પ્રદેશ બાજુ જાઓ ત્યાં શાંતિ થશે, કે આ કાઠિયાવાડના હુકા પ્રદેશમાં શાંતિ નહીં થાય, એટલે આમ થોડું જાઓ લીલા પ્રદેશમાં ત્યાં શાંતિ થશે। મુક્તાનંદ સ્વામી તો બહુ મોટા પુરુષ છે, જ્યારે જ્યારે આ સંપ્રદાયમાં કોઈ સિદ્ધાંતો સમજાવવાના થયા છે ને ત્યારે સ્વામીને નિમિત્ત બનાવ્યા છે બધી જગ્યાએ। બહુ મોટા હોય ને એનું દ્રષ્ટાંત લે ને ત્યારે આપણા જેવા છે ને મચ્છરિયા જીવ સમજી શકે, બાકી આપણને આમ હા ના પડે। આ મોટામાં કાંઈ સંશય કરવા જેવો નથી, સ્વામીને નહોતું સમજાતું, સ્વામીને તો બધું જ સમજાતું હતું, પણ આપણે બધાએ અણહમજો ભેગા થયા છે ને 21મી સદીના અલ્પબુદ્ધિને ઊંધી બુદ્ધિવાળા એને સવળું કરવા માટે સ્વામીએ આ ચરિત્ર કર્યું છે। બાકી મોટાના કોઈ પણ ચરિત્ર મોટા પુરુષોના જે કોઈ મહારાજ સાથેના છે એને બહુ દિવ્યતાથી જોવા, બહુ દિવ્યતાથી, બહુ પોઝિટિવલી જોવા, કે તો બહુ મોટા છે અને મહારાજ કેટલા મોટા કહેવાય કે એમનું પાત્ર આવું મહારાજે કરાવ્યું તો પણ એ ભજવી શક્યા, એ જ મોટાઈ છે। આવું પાત્ર કે જ્યારે કાલવાણીની અંદર આરતી કરી, એ પહેલાં મુક્તાનંદ સ્વામી ચરિત્ર કર્યું, મહારાજનો અનિશ્ચય સંબંધિત ચરિત્ર કર્યું કે ભાઈ બીજાને મનાય અમને ના મનાય, સમાધિ તો નથી સોયેલી, હું ત્યાં યોગીને પણ દોયેલી, એ બીજા માને અમે ના માનીએ મુક્તાનંદ સ્વામી, કે આ રામાનંદ સ્વામી જે નહોતા કરતા એ ધતિંગ કેમ ચાલુ કરીશ। આવો મોટો અનિશ્ચયનો આખો પાઠ ચરિત્ર સ્વામી પાસે મહારાજે કરાવ્યું, મુક્તાનંદ સ્વામીએ કર્યું, સંપ્રદાયમાં ગવાય કે સ્વામીને નિશ્ચય થતો નહોતો, સ્વામીને નિશ્ચય નહોતો ને સ્વામીને નિશ્ચય થતો નહોતો, આટલું મોટું કલંક જેને લોયાના ત્રીજામાં મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચયવાળા સંત કહેવાય, શ્રીજી મહારાજ જેને અંતેના 13મામાં એમ કે અમારે ગોદોહન માત્ર ક્યાંય રહેવાય નહીં ને અમારે વન પર્વતમાં રહેવું જ ગમતું, અમે નક્કી કર્યું હતું રામાનંદ સ્વામીના દર્શન કરી અને જંગલમાં જતા રહેશું, મુક્તાનંદ સ્વામીને લઈને સ્વામીને હારે લઈને જશું, આવું નક્કી કર્યું હતું। એ જે મહારાજને એકલા રહેવાનું પસંદ હતું
એવા શ્રીજી મહારાજે રામાનંદ સ્વામીના 50 શિષ્યોમાંથી મુક્તાનંદ સ્વામીને પસંદ કર્યા, એ મુક્તાનંદ સ્વામી કેવા મહારાજને જાણતા હશે ને ઓળખતા હશે, જેને રામાનંદ સ્વામી પછી મહારાજના આટલા પ્રેમથી પોતાની ત્રીજા ભાગની ઉંમર જેની છે એના નખ એટલા પ્રેમથી લીધા, નખ એટલા પ્રેમથી ઉતાર્યા અને બાકીના બધાને થયું કે આવી રીતે તો સ્વામીએ રામાનંદ સ્વામીના નખ ઉતાર્યા તો એવી રીતે સહજાનંદ સ્વામીના નખ ઉતારે છે. એવો સ્વામીના શ્રીજી મહારાજનો નિશ્ચય, એવા મોટા સાધુ એની જોડે મહારાજે કેવા કેવા ચરિત્રો કરાવ્યા, અને એ ચરિત્રો કરાવ્યા પણ મુક્તાનંદ સ્વામીએ ચરિત્રો કરી લીધા એ એની કેવડી મોટી મોટાઈ. એને જ્યારે વિચાર કરે ને ત્યારે મુક્તાનંદ સ્વામીનું પાત્ર સમજાય. એ વિના તો ગમે એવો બુદ્ધિવાળો હોય ને તો એ મહારાજના ચરિત્રોમાં જેમ જેમ મહારાજના ચરિત્રોમાં અટવાઈ જાય ને એમ મુક્તાનંદ સ્વામીના ચરિત્રની અંદર પણ સ્વામીનું પ્રમાણ કરવામાં ભલ ભલા અટવાઈ જાય એવું સ્વામીનું પાત્ર છે. દાસત્વપનાનું પાત્ર કેવું, મધ્યના 62માં મહારાજ કે સ્વામી તો દાસત્વની મૂર્તિ છે, દાસત્વના અંગવાળા તો મુક્તાનંદ સ્વામી છે. ડિગ્રી આપી દીધી, સિમ્બોલ મારી દીધો, સિક્કો મારી દીધો, અને પછી વચનાવત પૂરું થતાં પહેલાં કે આ મુક્તાનંદ સ્વામીની ઉંમર થઈ છે ને તે રખે કસર ના રહી જાય ને એટલે વાત કરીશ. તે પાછા સ્વામી કે હા મહારાજ, તમે વાત મારા માટે જ કરી છે. શું મોટાઈ છે સ્વામીની, મુક્તાનંદ સ્વામીની મોટાઈ કેવી જબરી. આવું ચરિત્ર કરવું બહુ અઘરું છે, બહુ અઘરું છે. મુક્તાનંદ સ્વામીની જે સહનશીલતા અને સાધુતા જે છે ને એ ગજબની છે. એવું મુક્તાનંદ સ્વામીનું પાત્ર. એ સ્વામી પાસે મહારાજે ચરિત્ર કરાવ્યું. સ્વામી કે મારા શાંતિ થાય એવું કહો, તમે વન વિચરણ કર્યું હું તમને આખી કથા કરી દઉં, તમે હું હું કર્યું ને ક્યાંક ગયા. તો મહારાજ કે ગુજરાતમાં જાઓ. તો સ્વામી ગુજરાતમાં જવા તૈયાર થયા કે આ મહારાજ ભેગા કંઈ શાંતિ થઈ નહીં, વાત કરી તો એને કાંઈ થતું નથી. સ્વામી આમ હાલતા થયા ને તો નિત્યાનંદ સ્વામી મળ્યા. ગુરુ મહારાજ ક્યાં હાલ્યા કે આમ, મહારાજ કે ગુજરાતમાં જાઉં કે શાંતિ થશે તો હવે એ બાજુ જઉં છું, ઉદ્વેગ થઈ ગયો છે થોડો. એટલે સ્વામી કે સ્વામી મહારાજ પાસે ગયા, મહારાજે શું કીધું કે મહારાજે એ જ બધું કે બદ્રિકા આશ્રમ દ્વારા પ્રગટ થયા ને ધર્મભક્તિ થકી પ્રગટ થયા ને પછી વન વિચરણ ને મહારાજે તો આખી એમની પોથી ખોલી કે ઠેક ધામમાંથી અહીં સુધી, તે તો બધું જ મને ખબર છે. નિત્યાનંદ સ્વામી કે ગુરુ મહારાજ તમે તો બહુ મોટા ને મહાન છો, કેમ ચરિત્ર કરતા હશો મને ખબર નથી, પરંતુ હું તમને એટલું ચોક્કસ કહું છું કે ભગવાનના ચરિત્રમાં જો તમને શાંતિ ના થઈને તો પૃથ્વી નહીં અનંત કોટી બ્રહ્માંડોની કોઈ જગ્યાએ શાંતિ નહીં થાય. ચરિત્રોમાં જ શાંતિ જેને થશે તો જ શાંતિ થશે, ત્યાં જ તમારા તાપ સમશે, બીજે નહીં. આટલી મારી વિનંતી સાંભળો ને મહારાજના ચરિત્રો તમે સાંભળો, એમાં શાંતિ થશે. ચરિત્ર તો બહુ મોટું જહાજ છે ભવસાગર તરવાનું, અને સહેલામ સહેલું જહાજ, એમાં નથી જ્ઞાન દોડાવવાનું. ભગવાનના 5 ચરિત્ર વાગોળ્યા કરો, વાંચી વાંચીને બસ એને વિચાર્યા કરો, એમાં ક્યાં બીજું કંઈ જાજું જ્ઞાન ઊંડું લઈ જવાનું છે. તત્વજ્ઞાન શ્રીજી મહારાજે, મહારાજે આમ કર્યું, મહારાજ અહીં ગયા, મહારાજે આ કર્યું, મહારાજ કે અમારા જે જન્મથી માંડીને દેહ મૂકવા પર્યંતના ચરિત્ર મુક્તાનંદ સ્વામીને મધ્યના 58 કે તમે જીવન પર્યંત એ ગ્રંથ કર્યા કરજો. મહારાજ કે સ્વરૂપાનંદ સ્વામી ઘણોય આત્માને જોતા, વચનામૃતમાં કે સ્વરૂપાનંદ સ્વામી ઘણોય આત્માને જોતા પણ જ્યારે દેહમાં મંદવાળ આવ્યો ને ત્યારે સ્વામીથી સહન નહોતું થતું. સ્વામી મહારાજ કે અમે પછી સ્વામીને કીધું અમારા ચરિત્રોનું ધ્યાન કરો, અને ચરિત્રોનું ધ્યાન કર્યું ને ત્યારે આત્માને ઘણોય દેખતા ત્યારે પરમ શાંતિ થઈ. સુખદેવજી જેવા બ્રહ્મ સ્વરૂપે વર્તવાવાળા પણ ભગવાનના ચરિત્રોને ગાય છે. ભગવાનના ચરિત્રો બહુ ગજબના છે. ભગવાને આપણા કલ્યાણને અર્થે જ કર્યા છે. એક ચરિત્ર બહુ સરસ છે મહારાજનું. મહારાજ છે ને એકવાર ગામ ગામ પધાર્યા, તે ગામ ગામમાં ગોવિંદ પટેલ હતા. આ એક ચરિત્ર ખાલી કહું છું, એ કોઈ આ પ્રસંગ ચરિત્ર જ છે ખાલી સમજાવવા માટે, કે આવું ચરિત્ર હોય એને યાદ તરત રહી જાય. ગામ ગામના ગોવિંદ પટેલ હામાં મળ્યા, એ બળદપાવા આવ્યા હતા, ત્યાં ઘોડા બળદપાતા હતા. મહારાજને કે મહારાજ ચાલો ને મારે ઘેર. મહારાજ કે અમારે તો દરબારમાં ઉતરવું છે. કે પટેલ કે ના મહારાજ, આ તો મારે ઘેર મહેમાન થાવ કે તમે. મહારાજને પોતાને ઘેર પધરાવીને ઘોડાને ગમાને બંધાવ્યા ને ઘાસ નખાવ્યું, અને મહારાજને ઢોલિયો ઢળાવીને ગોદડું પાથરીને બેહાડે.
પછી ઘરમાં જઈને ઘરવાળીને કીધું, સાંભળે છે? હા બોલો. ને કે મહારાજ પધાર્યા છે, એમને માટે લાપસી કર. આ સાંભળીને ઓલી બાઈ હાથમાં લાકડાનો દંડીકો લઈને પાછળ દોડી અને કહ્યું કે મારા પિતા, તું તો અસુરિયા આવા કેટલાક લઈને આવીશ. એમ રગજગ મહારાજે સાંભળી આ બધી, કે અંદર કંઈક હાલે જ મહાભારત. મહારાજ કે આ પટેલને મેં કીધું, ભાઈ હું દરબારમાં જઈશ, અહીં હું કરવા લાવ્યો હશે મને. આવા ચરિત્રો વાંચવા અને સંભાળવા કે મહારાજ આવી રીતે ગયા હતા. પછી મહારાજ અંદર ગયા, પછી પટેલ મહારાજના ઢોલિયા પાસે બેસી ગયા. પછી મહારાજે પૂછ્યું, કેમ છે પટેલ, લાપસી થશે કે નહીં થાય? પટેલ કે મહારાજ, ઘરનું માણસ કલોગુ છે. કે કલોગુ એટલે બેકાર. હા ઓકે, એવું છે, કજિયાવાળું છે. કે હવે શું કરવું મહારાજ? પછી મહારાજ ઢોલિયેથી ઉતરીને ઘરમાં પધાર્યા. ગોવિંદ પટેલ કે મહારાજ ક્યાં આલ્યા તમે? મહારાજ કે લાપસી કરાવવા તારે ઘરવાળી જોડે. અરે મહારાજ, મને તમારા નામે મને મારવા લીધો, તમને તો હું કરશે, રહેવા દો. મહારાજ કે તું અમારું જોતો ખરો, અમને હું જાણે, ભગવાન તો બસ બેસ જોયા કર. પછી મહારાજ બોલ્યા, અંદર જઈને એની ઘરવાળી હતી ને, એને આ અંદર આમ કંઈક કરતી હશે, અનાજ સાફ કે કંઈ. મહારાજને આ જઈને ઓ હો હો હો, કે આ તો અમારા કેશવ પટેલના દીકરી, આ તો અમારી જ દીકરી. મહારાજ એની હાથ પેઢીના નામ કંઈ સંભળાવ્યા કે ઓ આ તો કેશવ પટેલના બાપાના બાપા, આ અને એના બાપા ને એના બાપા ને એના બાપા, એમ હાથ પેઢીના કહીને મહારાજ કે ઓ એ તો અમારા સંબંધના, ને એ તો મારા ભાઈ થાય, આ તો મારી જ દીકરી છે. આવું મહારાજ જ્યાં બોલ્યા ને હાથ પેઢીના નામ, તે બાઈ બોલી ઓ હો હો હો, કે આ તો મારા બાપ મારે ઘેર આવ્યા છે, ને મારો પીટો મારા બાપ પાસે મારું વાંકું બોલ્યો કે ઘરનું માણસ કલોગું છે. પછી તો હેતવાળી બે ચાર બાઈઓને ભેગી કરી બાપને કીધું, બાપ બેહો, હમણાં તમારી માટે સરસ રસોઈ કરે, લાપસી હું ભજીયા પૂરી શાક બધું કરીએ છીએ. બે ચાર બાઈઓ ભેગી કરી ફળિયા નહીં અને બોલાવીને કંસાર કર્યો, લાપસી કરી રસોઈ કરાવીને મહારાજને પાર્ષદોને જમાડ્યા, પટારા ઉગાડીને નવા ગાદલા નવા ગોદડા કાઢીને મહારાજને અને સખાને પાથરી આપ્યા, વાળંદને બોલાવીને સારી ચાકરી કરાવી. પછી મહારાજ સવારે ચાલવા તૈયાર થયા ત્યારે બાઈ બોલી, મહારાજ જમ્યા વગર નહીં જવા દો. મહારાજ કે બાપ દીકરી અમારાથી રોકાવાય એમ નથી. પછી બાઈ બોલી, મહારાજ જ્યારે અહીંયા પધારો ત્યારે મારે ઘેર પધારજો. મહારાજ કે બહુ સારું. પછી બાઈ કે મહારાજ, પટેલ તો મારો પીટો ઘર લજામનો છે, મારું વાંકું બોલ્યો, મને પહેલેથી કીધું હતું કે મારો બાપ આવ્યો છે તો હું આવું કરત નહીં ને, હું આવું કહેત જ નહીં, મને શું ખબર કે મારો બાપ આવ્યો છે એમ. તમે મારી હાથ પેઢીને ઓળખો છો અને આવો સંબંધ, આ તો કે ગમે તે ફરતા આવે ને લઈ આવે પછી હું એમ જ કરું ને, પણ મને કીધું હતું પહેલેથી કે તારો બાપની જગ્યાએ છે એવા આવ્યા છે તો કંઈ હું ના બોલત. મહારાજ ઊભા ઊભા સાંભળી અને વિચાર કર્યો, પેલા ગોવિંદ પટેલ વિચાર કર્યો, ઘર લજામનો થયો પણ મહારાજનો સત્કાર તો થયો. પછી 100 હરિજનને મહારાજને વડાવવા આવ્યા, મહારાજ પાછા વળ્યા અને પટેલ પાછો વળ્યો નહીં. પટેલ કે આમ ભગવાન ભેગો જતો રહો, આની ભેગા કાંઈ માલ જ નથી. ત્યારે મહારાજ બોલ્યા, પટેલ પાછા વળો આવે, આ ફેર તો જેમ તેમ કરીને પાર પાડ્યું પણ વખત વગરનું આવું કામ કોઈ દિવસ કરશો નહીં, આ તો અમે હતા જ પાર પડ્યું, જો બીજાને કોઈને તેડી ગયા મારી નાખશો કોકને. આવું ચરિત્ર મહારાજે ગામમાં કર્યું. બોલો, આવું ચરિત્ર વાંચીએ સાંભળીએ કેટલો આનંદ થાય, અને એને વાગોળીએ તો યાદ રહી જાય ને કે મહારાજ આવી રીતે ગયા ગામની અંદર, ને ગોવિંદ પટેલ એની ઘરવાળીએ આમ કર્યું. આમ ચરિત્રોને સંભાળ્યા કરે, આ તો સહેલું છે. આ ક્યાં જ્ઞાન માર્ગ છે? આમાં ક્યાં વચનામૃત પ્રથમનું 25મું 26મું લગાવવાનું છે? આ તો સૌથી થાય એવું છે, સૌથી થાય, ખેડૂતથી થાય, અભનથી થાય, બાળકથી થાય, વૃદ્ધથી થાય, સ્ત્રીથી થાય, પુરુષથી થાય, બધાથી થાય. ચરિત્રને વાંચવું ને સંભાળવું, ચરિત્રને વાંચવું ને સંભાળવું, આટલું જ કરવાનું છે. ત્રિવિધ તાપમાંથી બચી જાય જીવ, પરમ શાંતિ થઈ જાય. બોલો, હવે જીવ આટલું ના કરી શકે, આનાથી સહેલું તો શું કરે? છેલ્લામાં છેલ્લો કલ્યાણનો રસ્તો આ ચરિત્રને વાંચવા, સાંભળવા ને વિચારવા. બસ આ છેલ્લામાં છેલ્લો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, સૌથી શ્રેષ્ઠ. સ્વરૂપાનંદ સ્વામી જ્ઞાની હતા પણ શ્રીજી મહારાજે છેલ્લે તો ચરિત્રનું જ કીધું, પરીક્ષિત રાજા ચરિત્ર. જો પ્રતાપસિંહ રાજા ભગવાનના ચરિત્રો,
હરિલામૃત ભગવાનના ચરિત્રો, ભક્ત ચિંતામણી ભગવાનના ચરિત્રો, ભગવાનના ચરિત્રો સિવાય કાંઈ નથી. વચનામૃત જેવો જ્ઞાન માર્ગનો ગ્રંથ, પણ આખરે તો ચરિત્રનું જ પ્રધાનપણું કહે છે. અંતકાળે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય, પ્રથમનું ત્રીજું, ભગવાનની મૂર્તિ ભૂલી જવાય, પણ ભગવાને જે જે સ્થાનકને વિશે જે જે લીલા કરી હોય એને સંભાળી રાખવી, કારણ કે મૂર્તિ ભૂલી જવાય અને જો અંતકાળે એ સમયે જે મહારાજે ચરિત્ર કર્યા એ યાદ આવી જાય, એને યોગે કરીને સાધુ બ્રહ્મચારી કે કોઈ પણ યાદ આવી જાય, એને યોગે કરીને ભગવાનની મૂર્તિ યાદ આવી જાય, જ્ઞાની થઈ જાય. માટે ચરિત્રનું સ્મરણ તો કર્યા જ કરવાનું, બીજું કંઈ થાય કે ના થાય, પણ ચરિત્રનું સ્મરણ કરવાનું. નવા નવા ચરિત્રો મહારાજના વાંચવાના પુસ્તકો લીલા ચરિત્રોના ઘણા બધા છે, એને વસાવી વસાવીને વાંચવા. અત્યારે તો ઓનલાઈન જ તમારો આટલા ફોનમાં બધું જ, આખો સત્સંગ, આખો સંપ્રદાય સમાઈ ગયો આખો અંદર. બોલો, બધા પક્ષ અંદર, એકે અપક્ષ વિપક્ષ બધા પક્ષ અંદર, એકની અંદર જ. એક યુટ્યુબ કરો એટલે બધા અંદર, બધા ભેગા, ન્યા બધા ભેગા. આમ ભલે જુદા હોય પણ ન્યા બધા ભેગા. એવું છે, કેટલું બધું ચરિત્રો જોઈએ, એટલા રડક ચરિત્રો મહારાજના છે, પુસ્તકોમાં વાંચ્યા કરીએ. એને સોજાની હરિજન વાર હિવાર, આવા ચરિત્રોને સંભાળવા હવે કરવું શું? હરિભક્તો ચરિત્રોની વાતો કરતા, પણ એ કરવા માટેનું જોઈએ તો ખરું ને, પાણી આપણે જોતું હોય પણ ટાંકો તો જોઈએ ને, મોટર તો મૂકવી પડે ને પાતાળમાં, તો ટાંકો ભરે ને ટાંકામાંથી પાણી આવે. આવી એ કોણ પાતાળનું પાણી કયું? સોજાની હરિજન વાર હિવારા, સંત જોગ સે હોતન ન્યારા, સંત કુ હરિ વિન નહીં ઓર ભોગા, તેહી હિત હરિ કો રખત જોગા. આવું સમજીને હરિભક્તો વારંવાર સંતોના જોગમાં રહેતા, પણ તેમનાથી અલગ પડતા નહીં. સંતોથી અલગ પડે અને પછી એ ભગવાનમાં રહે, એ વાતમાં કોઈ માલ જ નથી. ગુણાતીતાનંદ સ્વામી કે એકે દીઠો નથી, કોટી કલ્પ થયા, કોટી કલ્પ થયા, એક કલ્પ નહીં, એક કલ્પની અંદર, બ્રહ્માના એક કલ્પની અંદર જ કેટલી, 1000 ચોકડીઓ જતી રહે. તો સ્વામી કહે છે કેટલા કલ્પ થયા? કોટી કલ્પ થયા જોઈએ છે સ્વામી કે. સ્વામી તો જોવે ને, અનાદિમુક્ત છે, કોટી કલ્પ થયા જોઈએ છે. એક કે ગયો નથી સાધુના સમાગમ વિના. જો સંત શબ્દ લોપી ચલેંગે, આગે બહોત પછતાએંગે, આગે બહોત પછતાએંગે, તારેંગે સંત તારેંગે. નિષ્કુળાનંદ સ્વામીનું પદ છે. જેને લોપાઈ ગયું, જે દૂર જતો રહ્યો, તરત જ એને માયા તરત જ ઝપાટામાં લઈ લે. દૂર ગયો નથી, માયાએ ઝપાટામાં લીધી નથી. કોઈને પ્રયોગ ખાલી કરવો હોય, કરવા જેવો નથી, પણ કદાચ કોઈને કરવો હોય, હા, હિંમતવાળો હોય તો કરી શકે, કરે અને માયા ઝપાટામાં ના લે, બને જ નહીં, બને જ નહીં. મોટાના શબ્દ કોઈ દી ખોટા હોય, શ્રીજી મહારાજના શબ્દ, સંત સમાગમ કીજે હો, નિસ્દિન સંત સમાગમ કીજે. અરે કોઈને ખાલી એટલો જ અનુભવ કરવો હોય, આપણે રોજ સવાર સાંજ કથા વાર્તા સાંભળીએ છીએ ને, એ કથાને ફક્ત અઠવાડિયું 10 દિવસ મહિનો બંધ કરી દઈએ, ખાલી બંધ, અઠવાડિયું 10 દિવસ ક્યાંય કુસંગ કરવાની જવાનું બંધ કરી દેવાની, બસ કથા વાર્તાનો યોગ બંધ કરી દઈએ, તરત ખબર પડી જાય. ભગવાને પૃથ્વી પર સંતરૂપી જે તત્વ રચ્યું છે એ સમાજ ઉપર સૌથી મોટામાં મોટો ઉપકાર છે, બહુ મોટો ઉપકાર છે. જીવાત્માઓ પર પરમ ઉપકાર છે, પરમ ઉપકાર છે સંતરૂપી તત્વ. હું કોઈ વ્યક્તિની વાત નથી કરતો, સંતરૂપી તત્વ જે શ્રીજી મહારાજે રચ્યું છે એ સમાજ ઉપર મોટા મોટી કરુણા છે. શાસ્ત્રો રચાયા હોત, પણ જો સંત ના રચાયા હોત તો શાસ્ત્રને આટલો દાખલો કરીને કોણ સમજાવત એમ સ્વામી વાતોમાં કહે છે. શાસ્ત્રો કેટલાય સંપ્રદાયોમાં પડ્યા છે, કેટલાય ઇતર સંપ્રદાયોમાં શાસ્ત્રોના ઢગલા પડ્યા છે, સંત નથી. શાસ્ત્રોને કોઈ સમજાવવાવાળો નથી, કોઈ નથી. સંત હતા તો આટલા શાસ્ત્રો રચાયા. શ્રીજી મહારાજ વખતે સંત હતા તો આટલા શાસ્ત્રોની રચના થઈ. આટલા શાસ્ત્રો સંતો હતા તો પાછળ જળવાયા.
અને સંતો હજુ છે તો આ શાસ્ત્રોની ગરિમાને જાળવીને શાસ્ત્રોના અભિપ્રાયોને સત્પુરુષોના અભિપ્રાયોને આપણા સુધી પહોંચાડે છે એ મહારાજે રચના કરી. હરિભક્તો ક્યારેય સંતોથી અલગ પડતા નહીં, અલગ પડે સાધુથી જે અલગ પડે ભગવાનથી અલગ પડી જાય. સંતોને ભગવાન શ્રીહરિ સિવાય બીજા કોઈ ભોગો વિષયો ન હતા, તેથી સતત શ્રીહરિનો જોગ જ રાખતા અને ભગવાન સિવાય બીજું જે કાંઈ કહેવાતું હોય તેને સંતો કાળનું ચવાનું માનતા હતા. સંતો ભૂલથી પણ જગતમાં આસક્તિ કરતા નહીં, તેઓ શ્રીહરિના ચરિત્રોને જ અનુસરતા હતા. જગતમાં આસક્તિ જે ના કરે, ના હોય જેને, એવા સાધુ થકી જ ભગવાનમાં હેત થાય, બીજા થકી હેત થાય પણ નહીં. ભગવાનના સાચા સાધુ મળવા દુર્લભ છે. જે પોતે હરિરસ પીવે અને બીજાને પાય, સાચા સાધુ એમ ઓળખાય. હરિરસ પીવે ને બીજાને પાય, પોતે ભગવાનમાં રહે ને બીજાને ભગવાનમાં રાખે, પોતે ભગવાનમાં જોડેલા રહે ને બીજાને જોડે, પોતે ભગવાનને ગમતું કરે ને આપણી પાસે ભગવાનનું ગમતું કરાવે, એવા જે ભગવાનના સાધુ, એવા સંત મળે. એવા સંતથી કોઈ દિવસ બધું જ છૂટો, પણ એવા સત્પુરુષ ના છૂટો. બધું જ છૂટી જાઓ, બધું જ ટળી જાઓ, પણ સત્પુરુષની અંદર જે હેત છે, જેના થકી આપણે બે પગથિયા સત્સંગના ચડ્યા છે, એનાથી મન છૂટવું પડે, એનાથી મન નોખવું પડે, એનાથી આપણું માઇન્ડ નોખવું પડે, એવો કોઈ વિચાર નહીં, એવો કોઈ સંગ નહીં, એવી કોઈ વાત નહીં, એવી કોઈ ક્રિયા નહીં. આવું જેને તકેદારી હોય એનો સત્સંગ અચળ જળવાયો રહે. બાકી ગમે એટલી આપણી પોતાની ફિલોસોફી હોય, આપણો ગમે એટલો બુદ્ધિની અંદર ગમે એટલો વ્યાપ હોય ને 1000 પ્રકારના આપણને આમ બધું જ મુદ્દા તૈયાર કરતા આવડતા હોય, તો પણ આપણા કલ્યાણના માર્ગમાં એકી કામ ના લાગે. જેને અંતરનું જોતા ના આવડ્યું, અને અંતરનું જોવાનું મોટાની કૃપાથી અને મોટાના સંઘથી જ આવડે છે, બીજાથી નથી આવડતું. એટલે જ ગોપાળાનંદ સ્વામીની વાતોમાં વારે વારે, ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં વારે વારે આ વાતનું રટન બહુ આવે છે કે બધાએ કરતાં વધારે વિશ્વાસ સત્પુરુષનો કરવો, સત્પુરુષનો કરવો, સત્પુરુષમાં જોડાણ રાખવું. એ કે જ છે વારે વારે ફરી ફરીને શાસ્ત્રો એ જ વાત પર કેમ આવે છે, કારણ કે એ વાત દ્વારા જ જીવનું પરમ કલ્યાણ થાય છે. જેટલા શ્રીહરિના ચરિત્રો છે તે અપાર અમૃતનો સાગર છે, એને વારંવાર પીવા છતાં તેની ક્યારેય તૃપ્તિ થતી નથી. શ્રીહરિએ જ્યારથી જન્મ લીધો ત્યારથી નવા નવા ચરિત્રો કરે છે, તેને દિન પ્રતિદિન સાંભળતા જ રહો છતાં નવીનના નવીન જ રહે છે. શ્રીહરિના અનુપમ ચરિત્રોને સંતોએ સંધ્યા વખત થયો ત્યાં સુધી સરસ રીતે ગાયા, સંધ્યા વખત સુધી ગાયા, હવારથી માંડીને. મસાલો બહુ પ્રગટાવી સંધ્યા સમય થયો એટલે મંડપમાં બિલોરી કાચના જેટલા ઝાડ લટકાવ્યા હતા, વિવિધ રંગના અને વિવિધ પ્રકારના હતા, એ બધાને સમયે પ્રગટાવ્યા. મોટો ઉત્સવનો દિવસ જાણીને ત્યારે બીજા દીવાઓ પણ અપાર કર્યા. તે મંડપની વચ્ચે અનુપમ હિંડોળો હતો, એના ઉપર દેવોને ઋષિમુનિઓના આરાધ્ય શ્રીહરિ બેઠા. ત્યાં બધા સંતોની સભા ભરાની, તેવી જ રીતે દરબારોની સભા પણ થઈ. પુરુષોની સભામાં પુરુષો, સ્ત્રીઓની સભામાં સ્ત્રીઓ, એવી રીતે હરિભક્તોની સભા ઘણી સોહામણી લાગતી. શ્રીહરિની ચારે તરફ રહેલા સંતો ભક્તોનો સમૂહ તારાગણ જેવો શોભતો હતો, અને તે સભાની વચ્ચે શ્રીહરિ ચંદ્રમાની જેવા શોભતા હતા. હરિજન વૃંદ તારાગણ જૈસે શોભી રહે હરિ ચહુ કોર તૈસે, સભા બીચ હરિ ચંદ્ર જ્યો શોભે, કોટિ મન મથ દેખી મન લોભે. તે શોભા કરોડો કામદેવના મનને પણ લોભાવે તેવી હતી. રાત અડધી ગઈ ત્યાં સુધી શ્રીહરિએ સૌને દર્શન દીધા. એ સમયમાં પ્રબોધિની એકાદશીની પૂજા વિધિ વગેરે કથા વંચાવી. હવે રાત પડીને અડધી રાત, ત્યારે તો કથા ચાલુ હતી. પ્રબોધિની એકાદશીની કથા મહારાજે વંચાવી, ત્યાં દરેક એકાદશીની કથા છે, એ કથા વંચાવી. એ સાંભળીને બધા હરિભક્તો રાજી થયા. શ્રીહરિનો અપાર મહિમા સમજાયો. આપણે તો નકોડી કરી હોય તો વહેલી પથારી ગોતીએ કે આજે હુઈ જઈએ, આવે વહેલા તો કાલે હવાર પડે ને દાદા, કાલે જો હવાર પડી જાય બારસનો, આજે વહેલી પથારી અને કાલે વહેલી થાળી, તો જ કામ થાય આપણું. આપણે કાંઈ અડધી રાત સુધી આમ જાગરણ કરીને કથા કરીએ ને સાંભળીએ એવું ના થાય.
એવું ના થાય. ઘણા વ્રત ઉપવાસ કરતા હોય, બહેનોને અમુક વ્રત ઉપવાસ અમુક કરતા હોય પહેલાં, તો ટીવી જોઈને જાગરણ કરે, અને જાગરણનો વિધિ હોય જે કંઈ તો ટીવી જોઈને જાગરણ કરે. બોલો, એવું હોય? કથા વાર્તા ભજન ભક્તિ કરીને રાત્રે જાગે એવા ઓછા. અત્યારે કળિયુગ છે ને, હવે વાંધો નહીં, 9 વાગે હોઈ જવું બારસે, રાત્રે પથારીને હવારે થાળી, એટલે કામ આપણું પૂરું. એકાદશી વધાઈ ગઈ, એ જ એકાદશીનો મોટો વિધિ, મોટા મોટો વિધિ એકાદશીનો એ. તે સાંભળીને બધા હરિભક્તો રાજી થયા. પૂજાવિધિ રાત્રે સાંભળીને બધા રાજી થયા. શ્રીહરિનો અપાર મહિમા સમજાયો. એકાદશી એ રામાનંદ સ્વામીનો ધર્મદેવનો જન્મદિવસ હતો. પાછું આવ્યું રામાનંદ સ્વામીનો જન્મદિવસ, એટલે હસતો જ આપણે માની લેવું રહ્યું. ગ્રંથમાં જેમ લખ્યું એમ સાચું જોઈ, જન્માષ્ટમી લખી એ સાચી, અને પ્રબોધિની એકાદશી એ લખી એ સાચી. એ સત્પુરુષે લખ્યું ને આ સત્પુરુષે લખ્યું. રામાનંદ સ્વામી પ્રગટ થયા હતા એ વાત તો સાચી ને, જન્માષ્ટમીએ થયા, પ્રબોધિનીએ થયા કે બીજી અષ્ટમીએ થયા, પ્રગટ થયા. ચરિત્રો ક્યારેક છે ને, મોટા સત્પુરુષોના લખેલા ગ્રંથોમાં ચરિત્રોનું ક્રોસ આવે. આ ગામમાં લીલા થઈ હતી, આ ગામમાં લીલા થઈ હતી, ઘોડા પર બેઠા હતા કે હાથી પર બેઠા હતા, તે પછી જંગના છે ને બુદ્ધિ દોડાવે. ત્યારે હાથી પર કે ઘોડા પર સંતોએ આવું કન્ફ્યુઝન કેમ લખ્યું? કન્ફ્યુઝન નથી લખ્યું, એ બરાબર જ લખ્યું છે. મહારાજ તો 2, 5, 10 સ્વરૂપે દેખાય, ઘોડા પર એ દેખાય ને ગરુડ પર એ દેખાય, જેને જેવું દેખાનું એવું એને લખ્યું. બધું સાચું, બેઠા હતા એ વાત સાચી, વડોદરામાં સવારી નીકળી એ વાત સાચી, હાથી પર બેઠા, ઘોડા પર બેઠા કે ગરુડ પર બેઠા, પણ સવારી નીકળી એ વાત સાચી છે. માટે સત્પુરુષોનું લખેલું ને સત્પુરુષોની વાતમાં અશ્રદ્ધા ઉત્પન્ન થાય ને એવી બુદ્ધિને દોડાવી, બુદ્ધિની બાજુ પર જ નાખવી. આ બુદ્ધિ છે ને એના દોડથી તો આપણે હજુ ભટકીએ છીએ. હું વારે વારે તમને થાય કે સ્વામી બુદ્ધિ પર જ પ્રહાર કેમ કરે છે? હવે બુદ્ધિ આરે સ્વામીને બહુ અનબનાવ છે કે શું? અનબનાવ જ છે, કારણ કે એની સાથે બનાવવામાં આપણું ઘણું બગડ્યું છે, એટલે એની આરે અનબનાવ કરવામાં જ માલ છે. એ જ્યાં સુધી સિદ્ધિ હાલે ને ત્યાં સુધી હારી, બાકી એ જ્યારે આડી અવળી થાય ને ત્યારે એને ધોકાઈને બાજુ પર જ મૂકવી પડે કે આઉટ, તું રસ્તામાં ના આવતી, એને બાજુ પર મૂકવી પડે એવી. કારણ કે આપણને બહુ વાલી છે, જન્મો જન્મની વાલી છે. મહારાજ કે બધાને પોતાની બુદ્ધિનું ડાપણ છે. સારું, એ કેવું ગજબનું છે! અને ભલ ભલામાં છે, મારામાંય છે ને તમારામાંય દેખાય, મને તમારું દેખાય ને તમને મારું દેખાય, પણ એ ડાપણને ટાળવાની જરૂર છે. આપણે બંનેનો જન્મ સમય પણ જાહેર સભામાં વંચાવ્યો, ધર્મદેવ અને રામાનંદ સ્વામી બંનેનો જન્મ સમય જે હતો એ જાહેર સભામાં વંચાવ્યો. આવો શબ્દ કેમ લખ્યો? જાહેર સભામાં વંચાવ્યો. શ્રીજી મહારાજ પોતે બિરાજમાન છે તો પણ સત્પુરુષોના, રામાનંદ સ્વામી સત્પુરુષ છે, ધર્મદેવ પણ એક સત્પુરુષ છે, બંનેના જન્મની કથાઓ એના સમય બધું જાહેરમાં વંચાવ્યું ને કથા કરાવી. શ્રીજી મહારાજે એમ ના કીધું કે હું બેઠો છું અને તમે વળી બીજા મહારાજ સામેથી વંચાવ્યું, વાંચો. આ હવે હરિલામૃતમાં આવે કે ભગવાનની હાજરીમાં બીજા કોઈના ગુણ ગાવા નહીં, એમાંથી પછી અખ્તરડાયો પકડી લે. ભગવાન બેઠા હોય ત્યારે બીજા કોઈના ગુણ ગવાય જ નહીં, પણ શ્રીજી મહારાજ બેહાડીને ધર્મદેવના ગુણ ગાયા એનું શું? શ્રીજી મહારાજે બેસીને રામાનંદ સ્વામીના ગુણ ગાયા એનું શું? બધું સાચું છે, એ જે લખ્યું છે એ સાચું છે. ત્યાં વાત એટલી છે કે ભગવાન છે એનાથી કોઈ વસ્તુ પ્રધાન ન થવી જોઈએ, બધું ભગવાનને લઈને છે આ પ્રતિપાદન રહેવું જોઈએ. ભગવાનના ભક્તના ગુણે ગવાય, ભગવાનના સંતના ગુણે ગવાય, પણ બધું જ ભગવાનને લઈને છે એમ, એ વસ્તુનું બીજ છે એ બીજ રહેવું જોઈએ. વાત એટલી છે. પછી જેને ગમતું ના હોય ને કોઈ બીજાનો ગુણ ગાવો, એમાંથી પકડી લે, ભગવાનની સામે કોઈનો ગુણ ગવાય જ નહીં. ભગવાન બેઠા જ ગવાતું હશે? ભગવાનની સામે કોઈને વંદન થાય જ નહીં, કોઈને પગે જ ના લગાય ભગવાનની સામે, કોઈને દંડવટ ના થાય, આવું પકડી લે અંદરથી. પણ ભાઈ, દંડવટ ના થાય તો ભગવાન પોતે સંતને ભક્તને દંડવટ કરે એનું શું? એનું શું? ભગવાનથી પ્રધાન કરીને કોઈને ન થાય, ભગવાનને છોડીને કોઈને ન થાય, ભગવાનને સાથે રાખીને બધું જ થાય, એવું થાય. એટલે શાસ્ત્રમાંથી ઘણી વખત શું થાય, જેને જેમ ફાવતું હોય એમ આપણે પકડી લઈએ, પણ મોટા સત્પુરુષો એ શું કહે છે, મોટા સત્પુરુષો શું વિચારે છે, મોટા સત્પુરુષો કયા રસ્તે ચાલે,
એ અભિપ્રાયને જાણીને જે ચાલે એને ભગવાનનો મહિમાન, ભગવાનનો અભિપ્રાય સમજાય. બંનેનો જન્મ સમય જાહેર સભામાં વંચાવ્યો, હરિભક્તોમાં અને જગતમાં જે જન્મ સમયને પ્રસિદ્ધ કરાવ્યો. રામાનંદ સ્વામી કહેવાય છે ઉદ્ધવનો અવતાર હતા, તેમણે પ્રબોધિની એકાદશીના દિવસે શ્રીહરિને દીક્ષા આપી, તેનો વિધિ પણ સભામાં સંભળાવ્યો. કેવી રીતે મહારાજ ગાદીએ બેઠા હતા એ બધું દીક્ષાવિધિ બધો કીધો. અને એકાદશીના દિવસે જ રામાનંદ સ્વામીએ ઘણા હેતથી શ્રીહરિને પોતાની ગાદીએ બેસાડ્યા હતા, એ બધો વિધિ પણ સભામાં જ્યારે વંચાવ્યો ત્યારે એને સાંભળીને લોકોને ઘણું આશ્ચર્ય થયું. સાંભળીને જ યાદ આવી ગયું બધું, ઓહો. અને ઘણા નહોતા એ સમયે હાજર, એ બધાને લાગ્યું કે આવું આવું થયું હતું, આ ભાઈ આવું થયું હતું, તમે રહી ગયા. આવી બધી વિગત સાંભળતા સાંભળતા સવાર થઈ ગયો, બોલો, ઊંઘ પૂરી થઈ ગઈ, આખી રાત વીતી ગઈ, એમાં એક પળ જેટલી પણ વાર ન લાગી તેવું અનુભવાયું. પ્રેમ હોય એટલે આવું લાગે. જ્યારે અરુણોદય થયો ત્યારે સંતોએ સ્વામીને ધૂન કરી, પછી સુખદાયક શ્યામસુંદર શ્રીહરિ સ્નાન કરવા તૈયાર થયા. શ્રીહરિ નદીમાં સ્નાન આદિ કરી આવ્યા, અનુપમ અશ્વ ઉપર સવાર થયા. ઘનશ્યામ શ્રીહરિએ સોનેરી વસ્ત્ર, સોનાના આભૂષણ પહેર્યા. એ વખતે શ્રીહરિની આગળના ભાગમાં વિવિધ પ્રકારના વાજિંત્રો વાગતા હતા, છડીદાર હાથમાં સોનાની છડી લઈને છડી પોકારતા હતા. રાજ બજારે થઈને શ્રીહરિ રાત દરબારમાં આવ્યા, હિંડોળા ઉપર બેઠા એટલી વારમાં તો રસોઈ તૈયાર થઈ ગઈ. જ્યારે વર્ણીએ આવીને થાળ તૈયાર થઈ ગયો છે એમ કહ્યું ત્યારે શ્રીહરિ જમવા માટે ઉઠ્યા. આવીને સોનેરી બાજોટ ઉપર બેઠા એટલે થાળમાં ભરીને બધા ભોજન લાવ્યા. ભક્તોનું રક્ષણ કરનારા શ્રીહરિ થાળમાં પીરસેલો દૂધપાકને પૂરીને જમવા લાગ્યા. ભજીયા, વડાન, શાક વગેરે ભોજન ઘણા જ રસાળ બનાવ્યા. બારસનો થાળ છે દૂધપાક પૂરીનો. વર્ણીએ જેટલા ભોજન બનાવ્યા હતા તે બધા શ્રીહરિ જમ્યા. આ રીતે જમી રહ્યા પછી હાથને મુખ ધોયા, પછી રૂમાલથી લૂછ્યા, એલચીનો મુખવાસ લીધો. ત્યારે હરિભક્તે પૂજા કરી, કેસરયુક્ત ચંદનની અર્ચા લલાટમાં કરી, મધ્યમાં કુમકુમનો લાલ ચાંદલો કર્યો. તે દિવસની રસોઈ માનબાઈએ કરાવી હતી, તે શ્રીહરિના થાળની પ્રસાદી એને આપી. પછી શ્રીહરિએ શ્રીહરિને ફૂલહાર પહેરાવ્યા, બાજુબંધ બાંધ્યા, તેમજ મસ્તક ઉપર તોરા ધરાવ્યા. કપૂરની આરતી કરી, કુશળતાથી સ્તુતિ કરી, હે હરિ, આપ જ્યાં જ્યાં જેવી લીલા કરો તેવી ને તેવી મને અહીંયા બેઠા દેખાય. લો, સેટેલાઇટ માગી લીધી માનબાઈએ, જ્યાં તમે લીલા કરો મને અહીં દેખાય, આવું માગ્યું. ત્યારે તેને શ્રીહરિએ એવો વર આપ્યો, મહારાજ કે તથાસ્તુ, ઘરની સેટેલાઇટ, કોઈ જગ્યાએ ક્યારેય તમારે પ્રોબ્લેમ નહીં, વાદળ નહીં આડા આવે, કાંઈ આડું નહીં આવે, કોઈ દિવસ એન્ટેના છૂટે જ નહીં, 24 કલાક જ્યાં હું બેઠો હોઈશ બધું તમને દેખાશે. આ શ્રીજી મહારાજનું સર્વોપરીપણું. આવું શ્રીજી મહારાજ ક્યાં લીલા કરતા ને એને જોવાવાળા સ્ત્રી ભક્તો, પુરુષ ભક્તો આવા હજારોની સંખ્યામાં મહારાજની કૃપાથી હતા. તે વરને હૃદયમાં દ્રઢ કરી લીધો. તે પછી સમસ્ત સંતોને જમાડ્યા. દરબાર લાધાજીએ સંતોની પૂજા કરાવી. આમ કરતાં કાર્તિક સુધી પૂનમ આવી ગઈ, જેને દેવ દિવાળી આવા નામથી કહેવાય છે. તે દિવસે પણ ભારે ઉત્સવ કર્યો, ઘણા સારા પકવાન પુષ્કળ પ્રમાણમાં કરાવ્યા. પાક તો એટલા બધા કરાવ્યા કે એનો ગંતા પાર આવતો નથી. સુગંધથી ધમધમતા શાક, સુગંધી ધમધમાટ, લાગે કે આ શાક થયું છે, અને શાક થયું કહેવાય, બાફેલું નહીં, સરસ મજાનું. દાદા તમે વર્ણન કરો છો એવું શાક પણ અપાર કરાવ્યા. જેટલી ભોજનની જાત ભાત કહેવાતી તેટલા વડા, ભજીયા, રાયતા વગેરે કરાવ્યું. બધાને વિવિધ પ્રકારના કટોરામાં ભરીને સોનાના થાળમાં મૂક્યા હતા. કેટલાક કટોરા સોનાના હતા, કેટલાક રૂપાના હતા, અને કેટલાક બિલોરી કાચના હતા. આપણે અહીંયા અન્નકૂટમાં એવું જ મૂકીએ છીએ ને. અને બધામાં ભોજન ભરપૂર ભર્યા હતા. આપણે સોનાના રૂપાના નથી હજુ, એટલા બધા ક્યાંથી લાવવા, આપણે બરાબર છે, એક ચાંદીનો થાળ, હા એક ચાલે. શ્રીહરિને સોનેરી બાજોટ ઢાળીને બોલાવ્યા. અહીં તો બધું સોનું ઢગલા બંધ હતું, એટલે અત્યારે તો હવે ધૂળ થઈ ગઈ છે બધે. શ્રીહરિ તેની ઉપર આવીને બેઠા અને બધા ભોજનને જોવા લાગ્યા. મહારાજ આમ જોવે છે બધાય ભોજન, સરસ મજાના બનાવ્યા છે, ધમધમતા સુગંધવાળા શાકવાળા શાક બધાય બનાવ્યા છે, કટોરામાં ભર્યા છે. મહારાજ ભક્તિ માતાનું આજે પ્રાગટ્ય છે, પોતાની માતાનું પ્રાગટ્ય, મહારાજને વિશેષ આનંદ છે. દેવ દિવાળીનો દિવસ છે, મહારાજ હજુ ભોજનને જોવે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિવિરચિત શ્રી હરિચંદ સાગરના સપ્તમપુરમાં પ્રબોધની પૂજાવિધિનું વાંચન કર્યું, દેવ દિવાળીનો ઉત્સવ મનાવ્યો, એ નામે 19મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ. ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.